કેશોદના મોટી ઘનશારી ગામની સગીરાને કુંવારી માતા બનાવનાર નરાધમ ઠગને ઝડપી પાડતી પોલીસ. જૂનાગઢ એલસીબી અને કેશોદ પોલીસ દ્વારા બળાત્કાર અને પોસ્કોના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો. કેશોદ તાલુકાના મોટી ઘનશારી ગામે સગીરાએ કુંવારી માતા બનીને બાળકીને જન્મ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. કેશોદના મોટી ઘનશારી ગામના સગીરાના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કરશન ઉર્ફે બાબુ દેવરાજભાઈ માલમ સાથે પારિવારિક સંબંધો હતા ત્યારે તેને ઘરમાં ઉછરી રહેલી સગીરા સાથે બળજબરી કરી શારીરિક સંબંધ બાંધી સગીરાને કુંવારી માતા બનાવી દેતા કેશોદ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોસ્કો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જજે પટેલ સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાબી, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કૃષ્ણસિંહ, અમરભાઈ હામાભાઈ જુજિયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા સાથે જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ સિંઘવ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જજે ગઢવી, બીજી ટીમ આરોપીને ઝડપી લેવા ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બાતમીદારોનો સંપર્ક કરી ગણતરીના કલાકોમાં મોટી ઘનશારી ગામની સગીરાને કુંવારી માતા બનાવનાર કરશન ઉર્ફે બાબુ દેવરાજભાઈ માલમ નરાધમ ઠગને ઝડપી લીધો હતો. કેશોદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદના મોટી ઘનશારી ગામની સગીરાને બાળકી સાથે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જે દુષ્કર્મનો બનાવ બનેલો છે, જે બાબતમાં કેશોદ પોલીસ સ્ટેશનમાં આ કામના આરોપી કરશનભાઈ ઉર્ફે બાબુભાઈ દેવરાજભાઈ માલમ, રહેવાસી હાલ મોટી ઘનશારી તાલુકો કેશોદ ખાતેના રહેવાસી છે, જેઓ આ કામને સગીરા ઉપર દુષ્કર્મ કરી અને કરેલ અને જેને કારણે તે ગર્ભવતી થતા તેને બાળકીનો જન્મ થયો, જેના કારણે આ બનાવ જાહેર થયેલો છે. આ બાબતમાં આરોપી આવવાનો એની સાથે શારીરિક સંબંધ રાખી અને ધમકી આપી, જેને કારણે તે જાહેર નથી કરી શકી. આ બાબતમાં કેશોદ પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી અને આ કામના આરોપીને અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશન હાથ ધરેલી છે.